नमस्कार टीवी 9 समाचारों साथे हूँ छु मानसी सोनी। महत्वना समाचार राजकोट थी, जहां रामापीर चौकड़ी नजीक भर उनाळे चौमासा जेवो माहौल सर्जायो छे। टीवी 9 ना अहेवाल बाद स्थानिक तंत्र हवे समारकाम माटे पहोंच्यु छे। आ महत्वनी जानकारी वोटर वर्क्स विभागना डेप्यूटी इंजीनियर स्थल पर पहोंच्या, तपास करी अने त्यारबाद तंत्रे कार्यवाही शुरू करी। टीवी 9 ना अहेवाल बाद तंत्र दोड़तुं थई गयुं छे। आपने जणावीए के रामापीर चौकड़ी नजीक भर उनाळे चौमासा जेवो माहौल सर्जायो हतो। भारतीनगर सोसायटी में पाणीनी पाइपलाइन में भंगाण सर्जायो हतो। पाणीनी पाइपलाइन तूटता लाखों लीटर पाणीनो वेड़फाट थयो हतो अने जेनो टीवी 9 ने अहेवाल प्रसारित कर्यो हतो। बे कलाक पहला ज पाइपलाइन तूटी, छता मनपामांथी कोई फरक्यू पण न हतो। ए समय एक तरफ पाणीनी तंगी छे तो बीजी तरफ पाणीनो वेड़फाट थतो होय तेवा दृश्यो सामे आव्या हता। आनो अहेवाल पण टीवी 9 ने थोड़ीवार पहला ज प्रसारित कर्यो हतो। अने हवे तंत्र एक्शन मोड में आवी गयुं छे, पाणीने हटावानी कामगीरी शुरू करवामां आवी छे। एक्सक्लूसिवली आ दृश्यो अमे आपने बतावी रह्या छे। आंगे स्थानिको हैरान परेशान थई गया हता। स्थानिकोए वोर्ड ऑफिस में जाण पण करी हती अने वोर्ड ऑफिस में जाण कर्या बाद पण कोई आव्यु न हतु तेवो पण स्थानिकोए आक्षेप कर्यो हतो। ज्यारे टीवी 9 स्थानिकोनी बहारे आव्यु अने टीवी 9 ने आ अहेवाल प्रसारित कर्यो, जे बाद हवे तंत्र दोड़तुं थई गयुं छे। पाइपलाइननुं समारकाम करवा माटेनी कवायत हाथ धरवामां आवी छे। साथे ज रोड पर जे पाणीनो भरावो थई गयो हतो तेने पण हटावानी कार्यवाही शुरू करवामां आवी छे। रौनक मजीठिया मारी साथे जोड़ाई गया छे संवाददाता। रौनक, टीवी 9 ना अहेवाल बाद तंत्र दोड़तुं थई गयुं छे, कया प्रकारनी कार्यवाही अत्यारे करवामां आवी रही छे? मानसी, रामापीर चौकड़ी नजीक आवेली भारतीनगर सोसायटी छे तेमां बे बे कलाकथी वधु समयथी जे पाणीनो छे वेड़फाट थया बाद लाखो लीटर पाणीनो वेड़फाट थया बाद आखरे टीवी 9 ना अहेवाल आव्यो ने त्यारबाद तंत्र अचानक जाग्यू ने हवे जे कामगीरी छे ते शुरू करवामां आवी छे। कर्मचारीओ छे जे पाणी वोटर वर्क्स विभागना ते पहोंची चूक्या छे जेसीबी साथे અને જે કામગીરી છે તે અત્યારે શરૂ કરવામાં આવી છે। લાખો લીટર પાણી નો જે વેડફાટ છે તે થઈ ચૂક્યો છે। ચોમાસામાં 10-10 મિનિટ સુધી પાણી રાજકોટવાસીઓ વધારે માંગતા હોય છે, તેમ છતાં તેઓને પાણી નથી માંગવામાં આવતું ને બે બે કલાકથી વધુ નો સમય છે ત્યાં સુધી આ પાણીનો વેડફાટ છે તે શરૂ છે। આપણી સાથે વોટર વર્ક્સ વિભાગના ડેપ્યુટી એન્જિનિયર છે, તેમની સાથે વાત કરીએ। સર, બે બે કલાકથી વધુ સમયથી પાણીનો વેડફાટ કેટલું યોગ્ય? ભર ઉનાળે એક તો લોકોને પાણીની તંગી હોય ને તેમાં આટલું પાણી વહી જાય, કેટલું યોગ્ય કહેવાય? એકચ્યુઅલી પાણીનો વેડફાટ તો અમે થવા જ નથી દીધો। અમને જેવી 1 વાગે મેસેજ મળ્યા કે લાઈન બ્લાસ્ટ થયેલી છે એટલે અમે તરત જ મેઇન લાઈનનો વાલ બંધ કરાવી દીધો છે અને બધા જ વિસ્તારો જે છે એ ટોટલી બંધ કરાવી દીધા હતા। પણ પાણી જે નીકળ્યું છે એ ઉપરથી જે રહ્યા ધારવાળો ઊંચાણવાળો વિસ્તાર છે એને હિસાબે થઈ અને ભરેલી લાઈનનું પાણી આવેલું છે। લાઈનનો પાણીનો વેડફાટ એક પણ મિનિટ થવા નથી દીધો। બે બે કલાકથી પાણી વહ્યું છે તેવું લોકો કહી રહ્યા છે। આજની આખી સોસાયટી બે બે કિલોમીટર સુધી પાણી અત્યારે ભરાયેલું હોય તેવા દ્રશ્યો ટીવી 9 ના કેમેરામાં પણ છે ને લોકોએ પણ જોયા છે, કેટલું યોગ્ય કહેવાય ભર ઉનાળા? હજી પણ હું પાછી ફરી પાછો સ્પષ્ટતા કરું છું કે પાણીનો વેડફાટ થયો જ નથી। જેવી અમને ખબર પડી 1 વાગે કે બ્લાસ્ટ લાઈન થઈ છે એટલે તરત જ મેઇન વાલ બંધ કરાવી દીધો। મેઇન વાલ બંધ કરાવ્યા પછી જે પાણી નીકળ્યું છે એ ભરેલ લાઈનનું પાણી છે એટલે પાણીનો વેડફાટ તો અમે થવા જ નથી દીધો। એ અમારા સુધીમાં ક્યાર સુધીમાં પાઇપલાઈનનું સમારકામ થઈ જશે? લગભગ 2 કલાક જેવું થશે। 2 કલાક 200 ની 8 ઇંચની લાઈન છે, 2 કલાકમાં લગભગ થઈ જવું જોઈએ। પાણી વિતરણમાં આની કોઈ અસર પડશે? કોઈ જ નહીં, કારણ કે ડિસ્ટ્રિબ્યુશન લાઈનમાં છે, મેઇન લાઈન છે એની ઉપરનો અહીંનો ડિસ્ટ્રિબ્યુશનનો વાલ છે, એ વાલમાં 8:30 વાગ્યાનું પાણી ઓલરેડી પૂરું થઈ ગયેલું છે અને લાઈન બ્લાસ્ટ અત્યારે 1 વાગે થઈ છે। બ્લાસ્ટ થવાનું કારણ મેઇન અંદર જે વેક્યુમ થઈ ગયું હોય એને હિસાબે એ થયું છે એટલા જે મનપાના અધિકારી છે તેઓ ક્યાંક ને ક્યાંક બચાવ કરતા છે તે નજરે પડી રહ્યા છે। જોઈ શકાય છે કે લોકો અત્યારે આપણે થોડી વાર પહેલા દ્રશ્યો જોયા હતા કે આખી સોસાયટી છે તે પાણી પાણી છે, ચોમાસા જેવો માહોલ હતો, છતાં પણ તંત્રના અધિકારીઓ એવું કહી રહ્યા છે કે પાણીનો સેજ પણ બગાડ નથી થવા દીધો। તો આ દ્રશ્યો છે તે કયા પાણીના છે તે એક સવાલ ચોક્કસ થઈ જાય છે। આપણી સાથે કેટલાક સ્થાનિક છે તેમની સાથે વાત કરશું। બેન, કેટલા સમયથી આ પાણીનો વેડફાટ થતો હતો? 2-2.5 કલાક થઈ ગયો પાણી જતો રહ્યો છે અને એક એરપોર્ટ પેલું મંદિર છે ને મેલડીમાંનું ત્યાં સુધી પાણી પહોંચી ગયું છે। ઇન શોર્ટ આપ વિચારી લો કે કેટલું પાણી જતું રહ્યું હશે। પાણી લાઈન ફાટી પછી કમ્પ્લેન કરાવ્યો ત્યાં તો 1 કલાકે ન્યૂઝ આવે પછી પાણી કમ્પ્લેન ચાલુ હતી। ઓછામાં ઓછી 2 કલાક તો પાણી ચાલુ જ ગયું છે, હું ગામમાં જાઉં 1 વાગે ફાટી લાઈન,
એક મારું ઘર તો ખૂણા ઉપરનું છે, લાઈન ની બાજુ નું ખૂણા નું મકાન. મેં તો ગાડી મને કાયદેસર મેં જોયું, લાવ્યું લાયું મેં જોયું. પાણી ઉનાળામાં કેટલી તંગી હોય છે પાણી? પાણી હવે હોશ જ ન આવે પાણી નો. હવે કઈ તો હવે સીધો હામાં ભટકા ભરે. હવે કઈ પાણી આવે ધીમું ધીમું આવે ને કમ્પ્લેન કરવા જાય તો કે ઉપરથી ટાઈમ છે પણ એ લોકો 15 મિનિટ પાણી માંડ આપે છે અને પાણી એટલું ગંદુ આપે કે પાણી પીવા લાયક જ નથી હોતું. ક્યારેક પાણી પેલું ફીણ વાળું આપે છે, ક્યારેક લીલું પાણી આપી દે છે. લોકો છે તે કહી રહ્યા છે કે 2-2.5 કલાક સુધી જ્યાં પીવાના પાણીની લાઈન છે તેમાંથી પાણીનો વેડફાટ થયો, પણ તો અધિકારી કોઈ પણ રીતે માનવા તૈયાર નથી. તેઓ તો એમ જ કહી રહ્યા છે કે પાણીનો બગાડ જ નથી થયો, અમે તરત જ વાલ બંધ કરી દીધો. તો આ દ્રશ્યો છે તેમાં કયું પાણી છે તે એક પ્રકારે સવાલ ઊભો થાય છે. હજુ પણ 2-3 કલાક જેટલો સમય છે આ પાણીની પાઇપલાઇન છે તેના સમારકામમાં જે છે તે લાગવાનો છે. ક્યાંક ને ક્યાંક જે બેદરકારી છે જે અધિકારીઓની જે કમરમદારીઓની તેને લીધે આ પાણીનો છે જે વેડફાટ થયો છે. હજુ પણ 2-3 કલાક જેટલો સમય આ પાણીની સમારકામમાં થશે અને લોકોને એ ડર છે કે ક્યાંક આવનારા દિવસોમાં પાણી વિતરણમાં આની અસર ન પડે, પરંતુ અધિકારીએ દાવો કર્યો છે કે આવનારા દિવસોમાં પાણી વિતરણમાં આની અસર નહીં પડે. માનસી જી રોનક, બિલકુલ આભાર આપનું. તો એક તરફ આપણે જોયું આ દ્રશ્યો કે જ્યાં છેલ્લા 2 કલાકથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, એક બાજુ પાણીની તંગી અને બીજી બાજુ પાણીનો વેડફાટ. તેમ છતાં વોટર વર્ક્સ વિભાગના ડેપ્યુટી એન્જિનિયરનું કહેવું છે કે જરા પણ પાણીનો વેડફાટ નથી થયો, તેઓ ચોક્કસપણે બચાવ કરતા જોવા મળ્યા. પરંતુ સ્થાનિકોના કહ્યા અનુસાર સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે સ્થાનિકોએ વોર્ડમાં રજૂઆત પણ કરી હતી, પરંતુ તેમ છતાં કોઈ ત્યાં ફરક્યું પણ ન હતું. TV9 જ્યારે આ અહેવાલ પ્રસારિત કર્યો ત્યારબાદ તંત્ર દોડતું થયું છે અને આ વાત જ્યારે સમાચારમાં આવી ત્યારબાદ અત્યારે આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સ્થાનિકોનું પણ આ કહેવું છે. સ્ક્રીન પર અમે આપને 2 દ્રશ્યો બતાવી રહ્યા છીએ રાજકોટના, કે જ્યાં 2 કલાક પહેલા પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું ત્યારે જે પાણીનો વેડફાટ થયો હતો છેક મેઇન રોડ સુધી પાણી પહોંચી ગયા હતા તે દ્રશ્યો, અને બીજી બાજુ TV9 અહેવાલ પ્રસારિત કર્યું ત્યારબાદ તંત્ર દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, સમારકામ કરવામાં આવી રહ્યું છે તેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. પાઇપલાઇનનું સમારકામ કરવાની કામગીરી અત્યારે શરૂ કરવામાં આવી છે. હાલ પૂરતો આ રસ્તો બંધ કરી દેવાયો છે અને પાણીની પાઇપલાઇનનું સમારકામની કાર્યવાહી શરૂ કરાઈ છે.